અમીરગઢ તાલુકાની બબુકારી નદી પર બનાવેલ પુલ પ્રથમ વરસાદ થતાં જર્જરિત હાલતમાં. અમીરગઢ તાલુકાની બાજુમાં આવેલ ડાભેલા નજીક બબુકારી નદીમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ પુલ માડ વરસાદ થતાં જ ઉપર તેમજ નીચેની સાઈડોમાં તિરાડો પડી છે, જેને કારણે કોઈ મોટી જાનહાનિ થાય તો જવાબદાર કોણ? સરકાર શ્રી દ્વારા અમીરગઢ તાલુકામાં કરોડો રૂપિયાના ખર્ચે નદીઓ પર પુલ બનાવવામાં આવે છે, જેના કારણે લોકોને વરસાદ સમયે નદીના વહેણમાં તણાઈ કોઈ મોટી જાનહાનિ ન સર્જાય તે માટે સરકાર શ્રી દ્વારા કરોડો રૂપિયા આપવામાં આવે છે. તેવી જ રીતે અમીરગઢ તાલુકાની બાજુમાં આવેલ ડાભેલા ગામની બબુકારી નદી પર કરોડો રૂપિયાના ખર્ચે બે વર્ષ અગાઉ પુલ બનાવવામાં આવ્યો, જેમાં પ્રથમ વરસાદ થતાં જ આ પુલ પરની બંને સાઈડોમાં બહુ મોટી તિરાડો પડી છે અને આ કામ હલકી ગુણવત્તાવાળું કામકાજ કરેલ હોવાનું આ કામ પરથી સાબિત થાય છે. આ બાબતે જિલ્લા અધિકારી દ્વારા બાબુકારી નદીના પુલની સ્થળ સ્થિતિની ચકાસણી કરી સાચી દિશામાં તપાસ કરી આ પુલની પોલ ખોલી ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર તેમજ સરકારી બાબુઓની પોલ ખોલી યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે. હવે જોવાનું એ રહ્યું કે ઉચ્ચ અધિકારી દ્વારા આ કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ પુલની કામગીરીની તપાસ કરી યોગ્ય પગલાઓ લેવાશે કે પછી ગોદડી ગોટે વળશે. રિપોર્ટર નરેશસિંહ ડાભી, અમીરગઢ. હું સ્થાનિક રહેવાસી છું અને આ જે ડાભેલાથી ખારી જતા રોડ ઉપર બબુકારી નદી પર જે બ્રિજ મતલબ પુલ જે બનાવેલો હોય એ પુલ વ્યવસ્થિત બનાવેલો નથી. આજથી બે વર્ષ અગાઉ પહેલાં પુલ બનાવ્યો હતો એ લોકોએ, પણ એના પુલ બનાવ્યા પછી પણ આ અહીંયા તમે આ બધું જોઈ શકો છો, આ બધું જોઈ શકો છો બરાબર, કે એ લોકોએ પુલનું કેવું કામકાજ કર્યું છે બરાબર. આ બધું બતાવો ભાઈ, તમે બતાવો, એમને બતાવો કે પ્રજા જાગે એ હિસાબે એ લોકોએ કશું ઉપર ચડતું મૂળ કામકાજ કરીને જતા રહ્યા. આજે ફરીથી એનો દિવસ, હજી તો નોર્મલ વરસાદ જ પડે, વધારે વરસાદ પડ્યો નથી બરાબર, તે છતાં આવા વળી પાછા આવા ભૂવા પડવા લાગ્યા. તો મારું તો એટલું નિવેદન છે સરકારથી ને કે આ કામ ફરીથી રિસ્ટાર્ટ કરાવે તો સારું, જે ભવિષ્ય માટે સારું નથી જોકે અત્યારે, પણ કરાવી દો તો સારું, લોકોનું જાન હાનિ નહીં.